नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे उदाहरण 16 थी शुरुआत करवानी छे। एमां उकेल शोधो एनी रकम छे 6x + 1/3 + 1 = x - 3/6। હવે આ દાખલાની અંદર સૌથી પહેલાં આપણે 3 અને 6 નો લસાઅ લઈશું, તો અહીં લખીશું છેદનો લસાઅ બરાબર 6। હવે આ લસાઅ વડે દરેક પદને ગુણી દઈએ તો 6x + 1/3 + 6 × 1 = x - 3/6। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેદ ઉડાડીએ તો 3 વડે 6 ને ભાગીએ તો 2 આવશે, એટલે 2 × 6x + 1 + 6 = 6। અહીં 6 6 ઉડી જશે એટલે x - 3। 2 વડે કૌંસ છોડીએ તો 6 દુ 12x + 2 + 6 = x - 3। તો 12x + 2 + 6 કરીએ તો 8 થાય = x - 3। એક્સ વાળા પદો જોડે લઈએ તો 12x - x = -3 - 8, એટલે કે 12x માંથી x બાદ કરીએ તો 11x - 11, x ને કરતાં બનાવીએ તો 11/11 આવશે, એટલે -11/11, એટલે 11/11 ઉડી જાય તો x = -1 આવશે। x ની કિંમત આપણને મળી ગઈ, તો હવે આપણે અહીંયા લખીશું માટે ઉકેલ x = -1। હવે એના પછીનો દાખલો આપણે જોઈએ, એમાં 5x - 2 × 2x - 7 = 2 × 3x - 1 + 7/2। આ દાખલામાં આપણે 5x - 2 વડે કૌંસ છોડીએ તો -4x + 2 = 14, -6x - 2 + 7/2। હવે 5x માંથી 4x બાદ કરો તો x + 14 = અહીંયા આપણે 2/6 નો લસાઅ લઈએ તો 2 નો ગુણાકાર 6x સાથે થશે અને -2 સાથે થશે, તો આપણે અહીંયા લખીશું 2×12x - 2×4 + 7/2 માટે x + 14 = 12x, 4 - 7 + 7 માંથી 4 બાદ કરીએ તો +3 આવે છેદમાં 2, તો x + 14 ની સાથે 2 ગુણાકારમાં આવશે, 2 સામે લઈ ગયા, બરાબર 12x + 3। 2 વડે કૌંસ છોડીએ તો 2x + 14 = 28 = 12x + 3। હવે આપણે x વાળા પદો જોડે લાવીએ, તો 2x - 12x = 3 - 28, 2x માંથી 12x બાદ કરો તો -10x, 28 માંથી 3 બાદ કરો તો -25, બંને બાજુથી -માઇનસ નીકળી જાય તો 10x = 25 આવશે। હવે આપણે x ની કિંમત શોધવાની છે, તો x ને કરતાં બનાવો તો 25/10 છેદ ઉડાડીએ તો
दस पायो पायो पच्चीस एट्ले एक्सनी किंमत आपने 5/2 मे एट आप लखी शक उकेल एक्स बराबर 5/2। आ रीते आपने उकेल मे। हवे विद्यार्थी मित्रों आप स्वाध्याय शुरू करिए। स्वाध्याय 2.5। स्वाध्याय 2.5 में आप अमुक दाखला हूँ गणाव छू, बाकीना दाखला जाते गणवानू छे अने गणावेला दाखला पण गणवाना छे। એટલે પહેલા દાખલાની રકમ એક્સ છેદમાં બે માઇનસ 1/5 બરાબર એક્સ છેદમાં 3 પ્લસ 1/4। તો આ દાખલામાં આપણે 2, 5, 3, 4નો લસા લઈશું એટલે છેદનો લસા। છેદનો લસા 2, 5, 3, 4નો લઈએ તો વિદ્યાર્થી મિત્રો લસા આવશે તમારે 60। છેદનો લસા બરાબર 60। આપણે 60 વડે દરેક પદને ગુણી દઈએ તો 60 કૌંસમાં એક્સ છેદમાં 2 માઇનસ 60 1/5 બરાબર 60 કૌંસમાં એક્સ છેદમાં 3 પ્લસ 60 કૌંસમાં 1/4। હવે આપણે છેદ ઉડાડીએ, 2 વડે 60ને ભાગીએ તો 30 આવશે એટલે 30x થઈ જાય। 5 વડે 60ને ભાગીએ તો 12 5 60 થાય એટલે 12 1 12 થઈ જશે। 3 વડે 60ને ભાગીએ તો 20 એટલે 20x। 4 વડે 60ને ભાગીએ તો 15 15 1 15। હવે આપણે એક્સ વાળા પદો જોડે લઈએ તો 30x માઇનસ 20x બરાબર 15 + 12। 30x માંથી 20x બાદ કરીએ તો 10x બરાબર 15 અને 12નો સરવાળો 27 એટલે એક્સને કરતાં બનાવીએ તો 27/10 એટલે ઉકેલ એક્સ બરાબર 27/10 આવે। દાખલા નંબર 3 એમાં આપણે જોઈએ તો દાખલા નંબર 3માં રકમ આ પ્રમાણે છે કે એક્સ પ્લસ 7 માઇનસ 8x/3 બરાબર 17/6 માઇનસ 5x/2। અહીંયા પણ 3, 6, 2નો લસા લઈએ તો છેદનો લસા આવશે 6। અહીંયા લખીશું છેદનો લસા બરાબર 6। 6 વડે દરેક પદને ગુણીએ તો 6 × x પ્લસ 6 × 7 માઇનસ 6 × 8x/3 બરાબર 6 × 17/6 માઇનસ 6 × 5x/2। હવે આપણે 6 વડે એક્સને ગુણીએ 6x 6 × 7 = 42। 3 વડે 6ને ભાગીએ તો 2 આવશે, 2 × 8 = 16x બરાબર 6 6 ઉડી જાય એટલે 17। માઇનસ 2 વડે ભાગીએ તો 2 × 3 = 6 એટલે 3 × 5 = 15x થશે। 3 × 5x આપણે હવે પછીના સ્ટેપમાં લખીશ। 6x માઇનસ 16x એટલે માઇનસ 10x પ્લસ 42 બરાબર 17 માઇનસ 15x માઇનસ 10x અને પ્લસ 15x માઇનસ 15x સામે ગયા બરાબર 17 માઇનસ 42। એક પદ માઇનસમાં બીજો પદ પ્લસમાં છે તો 15x માંથી 10x બાદ કરો તો 5x આવશે અને અહીંયા 17 − 42 કરીએ એટલે 42માંથી 17 બાદ કરો તો માઇનસ 25 આવશે। તો આના પરથી x બરાબર આપણને મળશે માઇનસ 25/5 તો x બરાબર માઇનસ 5 એટલે ઉકેલ x બરાબર માઇનસ 5। આ રીતે આપણને ઉકેલ મળે। દાખલા નંબર 4
तो दाखला नंबर चार नी अंदर आपणे रकम आ प्रमाणे छे, एक्स छेदमां पांच, एक्स माइनस पांच छेदमां त्रण बराबर एक्स माइनस त्रण छेदमां पांच। आ दाखलानी अंदर आपणे चोपड़ी गुणाकार करवानो छे। चोपड़ी गुणाकार एटले के पांचनो गुणाकार एक्स माइनस पांच साथे अने त्रणनो गुणाकार एक्स माइनस त्रण साथे, એટલે અહીંયા પાંચ કૌંસમાં એક્સ માઇનસ પાંચ બરાબર ત્રણ કૌંસમાં એક્સ માઇનસ ત્રણ। અહીંયા કારણ લખી દઉં છું, કારણ ચોકડી ગુણાકાર, એટલે પાંચ વડે કૌંસ છોડીએ તો પાંચ એક્સ માઇનસ પચીસ, ત્રણ વડે કૌંસ છોડીએ તો ત્રણ એક્સ માઇનસ નવ। એટલે હવે આપણે જેમ દાખલા ગણીએ છીએ તેમ એક્સ વાળા પદો જોડે લાવી દઈએ, તો પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ નવ માઇનસ પચીસ, તો બે એક્સ બરાબર માઇનસ ચોત્રીસ, સોરી માઇનસ પચીસ સામી જાય તો પ્લસ પચીસ થશે, પચીસમાંથી નવ બાદ કરો તો અહીંયા સોળ આવશે, એટલે એક્સ બરાબર સોળ ભાગ્યા બે એટલે આઠ, તો ઉકેલ એક્સ બરાબર આઠ આવે। દાખલા નંબર છ, એમ માઇનસ વન છેદમાં બે બરાબર એક માઇનસ એમ માઇનસ બે છેદમાં ત્રણ। અહીંયા આપણે છેદનો લસાઅ બે અને ત્રણનો લઈએ, છેદનો લસાઅ બરાબર છ, છ વડે દરેક પદને ગુણી દો, છ કૌંસમાં એમ માઇનસ એક છેદમાં બે બરાબર છ ગુણ્યા એક માઇનસ છ કૌંસમાં એમ માઇનસ બે છેદમાં ત્રણ। હવે અહીંયા છ એમ માઇનસ બે વડે છેદ ઉડાડીએ તો ત્રણ કૌંસમાં એમ માઇનસ એક બરાબર છ એકા છ, ત્રણ વડે છને ભાગીએ તો બે આવશે, કૌંસમાં એમ માઇનસ બે। છ એમ માઇનસ ત્રણ વડે કૌંસ છોડીએ તો ત્રણ એમ પ્લસ ત્રણ બરાબર છ માઇનસ ટુ એમ પ્લસ ચાર, તો છ એમમાંથી ત્રણ એમ બાદ કરો તો ત્રણ એમ પ્લસ ત્રણ બરાબર છમાં ચાર ઉમેરીએ તો દસ માઇનસ ટુ એમ, એમ વાળા પદો જોડે લાવી દઈએ તો આપણને ત્રણ એમ પ્લસ ટુ એમ બરાબર દસ માઇનસ ત્રણ પાંચ એમ બરાબર સાત મળે, એટલે એમ બરાબર સાત છેદમાં પાંચ, તો આપણે ઉકેલ એમ બરાબર સાત છેદમાં પાંચ જવાબ મળે। હવે આપણે દાખલા નંબર આઠની વાત કરીએ। દાખલા નંબર આઠની અંદર પંદર કૌંસમાં વાય માઇનસ ચાર માઇનસ બે કૌંસમાં વાય માઇનસ નવ પ્લસ પાંચ કૌંસમાં વાય પ્લસ છ બરાબર ઝીરો છે। પંદર વડે કૌંસ છોડો તો પંદર વાય માઇનસ પંદર ચોક સાઠ માઇનસ ટુ વાય પ્લસ બે નવ અઢાર માઇનસ માઇનસ પ્લસ પ્લસ પાંચ વાય પ્લસ પાંચત્રીસ બરાબર ઝીરો। વાય વાળા પદો જોડે લખી દઈએ, પંદર વાય માઇનસ ટુ વાય પ્લસ પાંચ વાય માઇનસ સાઠ પ્લસ અઢાર પ્લસ ત્રીસ બરાબર ઝીરો। હવે વિદ્યાર્થી મિત્રો, પંદર વાયમાંથી બે વાય બાદ કરો તો તેર વાય, તેર વાયમાં પાંચ વાય ઉમેરો તો અઢાર વાય। હવે અઢાર વાય, અઢાર અને ત્રીસનો સરવાળો અડતાળીસ થાય, સાઠમાંથી અડતાળીસ બાદ કરો તો બાર આવશે, મોટા પદની નિશાની માઇનસ છે, એટલે અઢાર વાય માઇનસ બાર બરાબર ઝીરો, માઇનસ બાર સામે જાય તો પ્લસ બાર થઈ જાય, ને વાયને કરતાં બનાવો તો વાય બરાબર બાર છેદમાં અઢાર, છ દુ બાર છ તરી અઢાર, વાયની કિંમત મળી ગઈ, તો ઉકેલ વાય બરાબર બે છેદમાં ત્રણ।
હવે દસમો દાખલો જોઈએ. દસમા દાખલાની રકમ છે 0.25 કૌંસમાં 4F-3 બરાબર 0.05 કૌંસમાં 10F-9. આ દાખલાની અંદર આપણે પહેલાં તો પોઈન્ટ કાઢીને લખીએ. તો પોઈન્ટ કાઢીને લખીએ તો 25/100 થઈ જાય, કૌંસમાં 4F-3 બરાબર, અહીંયા પણ પોઈન્ટ કાઢીને લખીએ તો 5/100 કૌંસમાં 10F-9. માટે 25 કૌંસની સાથે ગુણાશે, 25 ચોક 100 એટલે 100F-25 તરી 75, 100 લખી શકાય. તે જ રીતે 5 વડે આ બાજુ ગુણીએ તો 50F-5 9 45 100. બંને બાજુના છેદ સરખા છે, 100 100 એટલે છેદ નીકળી જાય. તો હવે આપણે 100F-75 બરાબર 50F-45 થાય. એફ વાળા પદો જોડે રાખીએ 100F-50F તો બરાબર -45 + 75. 100F માંથી 50F બાદ કરો તો 50F, 75માંથી 45 બાદ કરો તો 30 આવશે +30. તો એફ બરાબર 30/50 00 ઉડી જાય એટલે 3/5 આવશે. એટલે કે આપણે લખી શકાય ઉકેલ એફ બરાબર 3/5. આ રીતે આનો જવાબ મળે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ જે ગણાયા એ દાખલા બહુ સહેલા છે. જો તમે ફરીથી એકવાર જાતે ગણશો તો તમને સરળતાથી દાખલાઓ આવડી જશે અને બીજા દાખલાઓનો પણ મહાવરો કરતા રહેશો. હવે આવતા લેક્ચરમાં એના પછીના દાખલાઓની ચર્ચા કરીશું. અહીં આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ.